ના મરદો નું કામ નથી, પણ બેન બેઠા છે, સાહેબ બેઠા છે, એટલે મને થોડી હાસ્ય ની વાત કરવી છે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયો હતો, એટલે મને એક ભાઈ પ્રશ્ન કર્યો, મને કે ગઢવીભાઈ તમે બધું ગાઓ, પણ હું જે તમને શબ્દ આપું એના ઉપર તમને ગીતો ગાવાના છે. મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ, બોલો. મને કે શબ્દ સાહેબ આપ્યા, મને કે મેરી ભેંસ કો ડંડા ક્યુ મારા, તેરે બાપ કા વો ક્યા કરતી થી, મેરી ખેત મેં ચારા ચરતી થી, મેરી ભેંસ કો ડંડા ક્યુ મારા. મને કે એના ઉપર દુહો બોલો. હવે બેન, ભેંસ ઉપર દુહો બોલવું એટલે બહુ કાઠો થાય, પણ માલધારી નો દીકો, આવા સંત ના આશીર્વાદ હતા, અને હું દુહો બોલ્યો. મારી ભેંસ ને ડંડો કેમ માર્યો, અને તારા બાપ નું ઈશુ કરતી હતી, એ મારા ખેતર માં તારો ચરતી હતી. અરે રે, મારી ભેંસ ને ડંડો કેમ માર્યો. દુહો બોલ્યો, પણ સાહેબ માન્યા નહીં. સાહેબ કે એના પર છંદ બોલો. હવે બે કડી બોલીએ એટલે દુહો થાય, અને ચાર કડી કરીએ એટલે છંદ થાય, અને હું છંદ બોલ્યો. મારી ભેંસ ને ડંડો કેમ માર્યો, તારા બાપ નો એસુ કરતી હતી, મારા ખેતર માં તારો કરતી હતી, મારા બાપ નો એ હું કરતી હતી, તારા બાપ નો એ હું. દુહો બોલ્યો, છંદ બોલ્યો, પણ સાહેબ માન્યા નહીં. મને કે આના પર લગ્ન ગીત બોલે. મેં કીધું લ્યા, ભેંસ નું લગ્ન ન હોય આના પર લગ્ન ગીત ન થાય. મને કેમ ના થાય? તમે બધે જગ્યાએ કહો છો, બધા તમારા વખાણ કરે ગઢવીઓ, આમ તમારે કે આ ભગવાન નું આપેલી ભેટ છે આ કલા વસ્તુ, અને તમે કેમ લગ્ન ગીત નહીં બોલો? દુહો બોલ્યો, છંદ બોલ્યો, થોડો વિચાર કરી, અને પછી માતાજી જગદંબાને યાદ કરી, અને હું લગ્ન ગીત બોલ્યો. મારી ભેંસ ને ડંડો કેમ માર્યો, મારી ભેંસ ને ડંડો કેમ માર્યો, એ તો મારા કવાલી નથી બોલ્યા, અને આપણા સમાજ ની અંદર કવાલી થતી ના હોય. આપણા સમાજ ની અંદર ગરબા થાય, લગ્ન ગીત થાય, લોકગીત થાય, ભજન થાય, સંતવાણી દુહાસન થતા હોય. મેં કવાલી કોઈ દિવસ સાંભળી નથી કે કવાલી ગાવીશ કઈ રીતે. પણ અમારા જગદીશભાઈ ને મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ આ કવાલી ના કઈ રાગ ઢાળ હોય તો મને સમજાવો. મારા જગદીશભાઈ કવાલી માં મને ઢાળ સમજાવ્યા, અને હું સાહેબ ની અમે કવાલી બોલ્યો ત્યારે મેરી બેસ કો ડંડા ક્યો મારા, મેરી બેસ કો ડંડા ક્યો મારા, મારી ભેંસ કો ડંડા ક્યો મારા, મેરી ભેંસ કો ડંડા ક્યો મારા. મેં કીધું સાહેબ કલાકાર ભલે હાસ્ય સંતવાણી ગરબા કે ભજન નો હોય, પણ પંચમહાલ નો કલાકાર હોય ને એ કઈ પણ કરી શકે. પણ હમણાં કીધું એમ જ, હમણાં મારા લગ્ન થયા થોડા ટાઈમ પહેલા, એટલે અમારા જગદીશભાઈ, અમારા પ્રકાશભાઈ બધા લગ્નમાં આવ્યા હતા, લગ્નમાં આવ્યા, એટલે જેવો જ મંડપમાં પણવા બેઠો હતો, એટલે પાટ ઉપર બધા બેઠા હતા, એમાં મારા હાળા આવ્યા, અને હાળા આવીને આ બધાને ઉભા કરે. મેં કીધું ભાઈ શું થયું? કે મારી બહુ ના આવે છે. પછી ખબર પડી જાતી હતી. હા, અને એ લગ્ન સાહેબ કર્યું, લગ્ન કરીને ગાડીમાં બેઠો,
અને ત્યારે બેનો દીકરીઓ લગ્ન ગીત ગાતા હતા અને કેવું ગીત બેની મારી સાધરે દાસે ગાડી મારે એકલા માશે બેની મારી સાધરે દાસે ગાડી મારે એકલા માશે અને સાહેબ પરણીને આવ્યો કે એટલે 5-6 દિવસ અમારા કાઠિયાવાડી ભાષામાં રોટલો કે હગાવાળા ત્યાં જમણવા 5-6 દિવસ તો બધા ત્યાં જમ્યા 7મો દિવસ થયો ઘરે જમવા ગયો એટલે ડુંગળી બટાકા આયા બીજો દિવસ રીંગણ બટાકા આમ કરતા કરતા ડુંગળી બટાકા રીંગણ બટાકા 15 દિવસ કાઢ નાખ્યા પણ મોરવા બાજુ આવ્યો તો બુધવાર હતો એટલે તેથી કોબીજ લીધી અને ઘરે ગયો મેં કીધું આ સબ્જી બનાવી મારે જવું છે ભજનમાં અને હું નાવા બેઠો નહીં નાને મેં કીધું ચાલો જમવાનો આપો મારે પ્રોગ્રામમાં જવું છે મોડું થાય છે અને ગયો એટલે તૈયારી ડુંગળી બટાકા ગયા મેં કીધું હું સબ્જી લાવ્યો શું થયું તમે લાયા તા ચેટલી ફોલી કશું નીકળ્યું નહીં કોબીને ફોલી નાખી સાહેબ એટલા માટે ઘણી બધી વાતો છે વાતો કરવી છે પણ અધિકારી નરમ ન હોવો જોઈએ ડોક્ટર ગરમ ના હોવો જોઈએ હવે અધિકારી નરમ હોય તો સાહેબ ભૂલ પડે મને પોલીસ સ્ટેશન માં બોલાવે એમ કે ઓહો વિજયભાઈ બહુ દિવસે આવ્યા છો જબરદસ્ત કેસ કરો છો ગળા માર પહેરાવે એવું હોય ના હોય ડોક્ટર ગરમ ના હોવો જોઈએ કારણ એક ડોક્ટર સાહેબ ગરમ હતા ગરમ હતા એટલે દર્દી ગયા કે સાહેબ બસમાં બેહું ચક્કર આવે તો ડોક્ટરે શું જવાબ આપ્યો રિક્ષા વાળા મરી ગયા છે આવા જવાબ આપે સાહેબ પણ ઘણી બધી વાતો કરવી છે અને પૂજ્ય માતાજી પણ અહીંયા માના માતાજીના ભક્તો એવા બિપિનભાઈ બિપિન ભગત અને એવા મેલડીમાના ભગત પણ ખાબડાથી પધાર્યા છે ત્યારે જગદંબાને યાદ કરી છે ત્યારે અને તમને જ્યાં જ્યાં મોજ આવે ને સાહેબ ત્યાં વરસતા રહેજો આનું કારણ છે કે આજે તો આપણે મંદિરનો જે મુહૂર્ત થયો હતો એનો પ્રોગ્રામ કરી રહ્યા છે હજી તો દાદાની પ્રાણ પ્રતિષ્ઠા તો બાકી છે એટલા માટે અહીંયા જેટલા પણ રૂપિયા આવશે ને કોઈ કલાકાર લઈને નથી જવાના જોડે મરું પણ માગું નહીં મરું પણ માગું નહીં અપને તનકે કાજ પણ આજ પરમાનંદને કારણે મને માગતા ના આવેલા આજ દાદાના સ્થાન જેમાં બેઠો છું એટલે તમને આકલો મારીને કહું છું કેમ કે હમણાં દિવાળી આવી છે ને બધા ખીચા ભરી ના આવ્યા છે જે જે મોજ આવે ત્યાં ઠાલવતા રહો હા એ બધા અમે મંદિરમાં મૂકી દેવાના છીએ તું અંતરની વાત જાણે છે જાઈ તને કાય કહેવું પડે નહીં કાઈ માટે કે તું અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ બધી તારે નજરે કિતાબો ઉગાડી નમો મંગળારૂપ મોગલ મારી અમારા મોગલ સાવન માટે એકવાર જોરદાર તાળી જાય કારણ કે અંગ્રેજીમાં કહીએ તો વોલ્યુમ થાય હિન્દીમાં કહીએ તો અવાજ થાય અને ગુજરાતી ભાષામાં બોલીએ ને તો કોકિલ કંઠ કહેવાય અને જે અમારો અવાજ જે માયકના ભૂંગળામાંથી ને વાયરના ઘૂંસળામાંથી સાહેબ આજુબાજુના ગામમાં મોજ કરાવે છે એવું મા મોગલ સાવન માટે એકવાર જોરદાર તાળી અને અમારા જેનથી કલાકાર રૂડા લાગતા હોય સાહેબ મોર પીછાથી રૂડો લાગતો હોય એવા અમારા જગુરાજ સંગીત એમના માટે પણ એકવાર જોરદાર તાળી કારણ કે અમારા દેવરાજભાઈ અમારા રસ્તામાં અમને યાદ કરાવતા કરાવતા આવતા હતા કે ચતુરાઈ ચારની રીત રાજપૂતની આશીરો આહીરનો રૂપ કુમારનો ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની વાતો વાણિયાની અને ખેતી પટેલની એટલા માટે જગદંબાને યાદ કરવી છે મોડી જગદંબા માં તું જોગણી અને મારી જપીએ તમારો એ મારી અખંડો
આ દીવડા તમારા બને. અરે રે પડી તમે છોરા પોરા મડે એ મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, કાળો નાગ, મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ જેવી છે મા. આમાંથી ભાગેલ કેટલા જણ જાય છે? હું છે આંગળી કરું તારા ભાગેલ કેટલા જણ નથી જતા કોઈ? શું વાત છે? માતાજી ના ભક્ત એવા બિપિનભાઈ આવ્યા હોય ત્યારે કોને માર્યો માનો રોજો હે મારી રોજો સરોવર 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 પાણી તો પર્યાય કોણ
મંદિર થઈ જાવે અને ભગવાના કરતી ઘોડિયા જાવે જાવે
તમને ડેમો આપ્યો આપણે એવી મોજ હજી કરવાની છે.